બનાસકાંઠામાં આજે કોરોના વાયરસની મહામારીમાં 25 જુલાઈથી શરૂ થતી HNGU યુનિવર્સિટીની UG અને PG ફાઇનલના વિદ્યાર્થીઓની પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવા માટે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. અનલોક શરૂ થયા બાદ દિવસે ને દિવસે કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે અને હવે આ સંક્રમણથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત પણ બાકાત રહ્યો નથી. ત્યારે કોરોના વાયરસના મહામારીના સમયમાં HNGU દ્વારા આગામી સમયમાં UG અને PG ની ફાઇનલ પરીક્ષા લેવનાર છે. આ પરીક્ષાઓ આગામી 25 જૂનથી શરૂ થનાર છે. ત્યારે પરીક્ષા આપવા માટે આવનાર તમામ વિદ્યાર્થીઓનો મેડિકલ વીમો લેવામાં આવે અથવા તો પરીક્ષા રદ કરવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીઓએ કરી છે, જે મામલે આજે UG અને PG ના ફાઇનલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ દ્વારા ડીઝા કોલેજ સંચાલક મંડળ અને HNGU ના સંચાલક મંડળને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ આક્રમક માર્ગ અપનાવશે તેવી પણ વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી. હું ડીસા કોલેજના PG UG જે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ છે એમના વતી રજૂઆત જે આપણી યુનિવર્સિટી છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી એમને રજૂઆત કરીએ છીએ. આજે 25 તારીખે પરીક્ષા આવી રહી છે. એ પરીક્ષા આ કોરોના મહામારીને લઈને થોડી મુલતવી રાખવામાં આવે, કારણ કે સરકારે પણ કાલે જાહેરાત કરી છે કે જે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો છે એ 14 ઓગસ્ટ પછી ચાલુ કરવામાં આવે. ગુજરાતની બીજી દરેક યુનિવર્સિટીઓએ એક્ઝામ કેન્સલ કરી છે, તો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા શું કરવા લેવામાં આવે? ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કોઈ સરકાર માટે કોઈ અલગ વિદ્યાર્થીઓ નથી, મૂળ ગુજરાતના જ બધા વિદ્યાર્થીઓ છે. એમના સાથે અન્યાય ના થાય એ માટે થોડુંક કુલપતિજી એ બધા થોડું વિષય ધ્યાનમાં આવે. કોલેજના વિદ્યાર્થીઓ છે અત્યારે જેને જરૂર છે આ કાર્ય કરવાની, જે યુવા બેન નેતાઓ બની બેઠેલા છે વિદ્યાર્થીઓના નામે, એ લોકોએ આજ દિન સુધી પોતાની રાજનીતિની રોટલીઓ શેકી છે અને અત્યારે જ્યારે વિદ્યાર્થીઓને જરૂર પડી છે ત્યારે એક પણ યુવા નેતા સામે આવતો નથી, ત્યારે એમને કોઈ રજૂઆત કરતું નથી. તમને એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે તમે યુવા નેતા તમને વિદ્યાર્થીઓ ભણાયા હોય તો વિદ્યાર્થીઓ તમને પાછા યથાસ્થિતિ લાવી શકે છે. આજે ભારત એ યુવાનોનો દેશ છે. સ્વામી વિવેકાનંદ જેવા યુવાનો ભારત દેશનો આદર છે, યુવાનોનો આદર છે. તો યુવાનોને આ રીતની કનગડત ના થાય એવી સરકારશ્રીને પણ વિનંતી છે અને કુલપતિશ્રીને અમારી દરેક વિદ્યાર્થીઓને હાર્દિક વિનંતી છે કે થોડુંક આ વિષય ઉપર અમારે બને એટલા સુધી આગળ જાણા જે બી જવાબ આપવામાં આવે, નકર આના ઉપર ડિસિઝન લેવામાં આવે, નકર અમારી આગળની રણનીતિ મુજબ આગળ વધવું પડશે. એના માટે અત્યારે જ્યારે આ કોરોના મહામારીની એક્ઝામ 25 તારીખ સુધી લેવાઈ રહી છે અને કોઈ પણ વિદ્યાર્થીને આ ચેપગ્રસ્ત થયો કે વિદ્યાર્થીનું મૃત્યુ થયું એની સંપૂર્ણ જવાબદાર ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય રહેશે અને એને પછી જે પરિણામો ભોગવવાના વિદ્યાર્થીઓને થાય એ યુનિવર્સિટી એના માટે તૈયાર છે. અત્યારે જ્યારે વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આપણે ગુજરાતની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે 25 તારીખે સેમિસ્ટર 6ની એક્ઝામ લેવામાં આવે છે તેના માટે કરીને આજે અમે બધા ભેગા થયા છીએ, કારણ કે કોરોનાની મહામારીને વચ્ચે જો આ એક્ઝામ લેવામાં આવે તો તે વિદ્યાર્થીના હિતમાં નથી. એટલા માટે અમે બધા ભેગા થઈને આવેદનપત્ર આપીએ છીએ કે જો આ સેમ 6ની એક્ઝામ થોડા દિવસ મુલતવી રાખવામાં આવે અથવા થોડા દિવસ માટે ખસેડવામાં આવે એવી અમારી બધાની ઈચ્છા છે.